દેશ સહિત વિશ્વભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. પવિત્ર રમજાન બાદ ઈદની સુરતમાં પણ ઉજવણી કરવામાં આવી છે. રામદેવ ઈદગાહમાં મુસ્લિમ ભાઈઓએ વિશેષ નમાજ અદા કરી હતી. ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ પરિવારની સાથે સગા સંબંધીઓની નમાજની મુબારકબાદી આપી હતી. આજે રમજાન ઈદના પર્વ નિમિત્તે સૌ મુસ્લિમો મિત્ર વર્તુળ પરિવારજનો અને સગા સંબંધીઓને ગળે મળી ઈદના પર્વની મુબારકબાદી આપી હતી. મોટાઓએ નાનાને ઈદી આપી હતી. સાથે સ્વાસ્થ્યની કામના કરતા સૌ કોઈએ ગળે મળીને ભાઈચારાની લાગણી વ્યક્ત કરી હતી. ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. હું એસીપી એલબી ઝાલા, એફ ડિવિઝન સુરત શહેર. આજરોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસના અંતે જે રમજાન ઈદની ઉજવણી થઈ છે ઈદ ઉલ ફિત્રની, એ બદલ સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે સમગ્ર શહેર ગુજરાત અને ભારતમાં આ તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવે અને તમામ કોમના લોકો કોમી એખલાસથી ભાઈચારાથી આ તહેવારની ઉજવણી કરે અને સૌ મુસ્લિમ બિરાદરો જેમણે આખો માસ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ઉપાસના કરેલ છે એમને પણ હું અભિનંદન પાઠવું છું અને ઈશ્વર તેમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરાવે એની શુભેચ્છા પાઠવું છું.